मॉर्निंग स्टूडेंट्स, हैव अ नाइस सैटरडे। टुडे वंस अगेन वी लर्न अबाउट द फंक्शन ऑफ एक्सप्रेशन, फंक्शन ऑफ पर्पस दैट वी हैव ऑलरेडी लर्न, राइट? नाउ टुडे फंक्शन ऑफ एक्सप्रेशन result I will teach you about the function of expression, particularly result. See, two ani aapne ek format joish टू शू काम करे छे ते डियर फ्रेंड्स टू यूज इन टू वेज बे रीते नो उपयोग छे एग्जांपल में आपने जोईशु राम इज क्लेवर टू एंड टू मीन्स Also, मगन की मम्मी वारंवार मगन ना वखाण करे माय मगन इज क्लेवर माय मगन इज वेरी क्लेवर माय मगन इज वेरी क्लेवर मगन ना वखाण सांभळी राम की मम्मी थी सर थयो अने राम की मम्मी वो कहे छे मगन की मम्मी ने स्टॉप प्लीज मेहरबानी करो बंद करो तमारो मगन एटलो जो शन नथी माय राम इज क्लेवर टू हवे टोन बराबर तुमने समझी गया सो टू इट इज यूज सेंस ऑफ ऑल्सो राइट हवे आपणे टूनो बीजो उपयोग जोईशुं टू सपोज एथलेटिक्स शाळा में योजाई रही है खेलकूद अंक कसरत ते आप पी टीचर वर्गखंड में आवे छे अने वर्गखंड में सूचना आपे छे दोस हु वांट टू टेक पार्ट इन एथलेटिक्स दोस हु वांट टू टेक पार्ट इन एथलेटिक्स प्लीज raise your hand and get your name registered right teacher naam lagta chheli patli sudhi jaye chhe chheli patli e chhaya baithele chhe chhaya ben ubha thaye chhe ane p teacher ne kahe chhe ki sir maru naam tame 200 meter daudmo lakho maru naam tame 200 meter daudmo lakho અરીક તરીકે છોકરા બધા જ તેની તરફ જોવા માંડ્યા છાયા સરપ્રાઈઝ થઈ છાયે જ્યારે કહ્યું છાયે કે 200 મીટર દોડ મારે દોડવી છે અને મારું નામ તમે લખી લો છોકરા બધા જ સરપ્રાઈઝ અને વર્ગખંડમાં જ્યારે જંબુ પામી ગયો એ રીતે જોયું એટલે એના ક્લાસ ટીચર બોલ્યા છાયા તું 200 મીટર દોડ स्ट्रेंथ 200 मीटर तो दौड़ीश छाए के केम साहेब आओ बोलो छो शा माटे आओ बोली रहे छो तारे क्लास टीचर खूब सुंदर मजाक बात कर रहे छे छाया यू आर टू फैट समझो बराबर एग्जांपल छाया यू आर टू फैट टू run 200 meter race chaya you are too fat two means example tumne bataya you are too fat two means excessively
કિંમત જેને કહેવાય અત્યંત વધારે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ગિવન એક્ઝામ્પલ છાયા યુ આર ટૂ ફેટ અહીં વજન આપવાનું છે ફૂટ વેઇટ હિયર ટૂ આ ટૂ તમે જો નોર્મલ ટૂ રામ ઇઝ ગિવન ટૂ નોર્મલ ટૂ ઓલ્સો રાઈટ અહીં તમે જુઓ યુ આર ટૂ ફેટ અહીં વજન આપવાનું છે સ્ટ્રેસ યુ આર ટૂ ફેટ ટૂ રન ટુ મીન્સ એક્સેસિવલી મચ અત્યંત વધારે અને જ્યારે અત્યંત વધારેની પોઝિશન હોય ત્યારે પરિણામ નેગેટિવ આવે છે મિત્રો નેગેટિવ રિઝલ્ટ સમજો બરાબર છાયા યુ આર ટૂ ફેટ વજન પડી લો ટૂ રન દોડવા માટે બેટા તારું કામ નથી તું અથોડા ફેક કરી લે ઘોડા ફેક કરી લે એમાં તું ખાઈશ પણ 200 મીટર 100 મીટર સ્પ્રિન્ટ દોડવાનું તારું કામ નથી યુ આર ટૂ ફેટ અતિશય તું વધારે અતિશય જાય દોડવા માટે એટલે કે દોડી શકે નહીં ટુ રન ધેટ મીન્સ યુ કાન્ટ રન બીકોઝ ઓફ યોર હેવી વેઇટ આ બતાવે છે તો એક ટુ આપણે જોયું ટુ ઓલ્સો ના ફોર છે અને બીજું ટુ વેરી મચ વેરી મચ એક્સેસિવલી અત્યંત વધારે અને અત્યંત વધારેનું પરિણામ નેગેટિવ આવે છે અતિ નીર તૂટે છે અતિ જ્ઞાન સહદેવને પૂછો નેગેટિવ રિઝલ્ટ અતિ પ્રેમ તૂટે છે અતિ જ્ઞાન અતિ પ્રેમ અતિ આહાર મોહમ્મદ બેગડો અતિ ઊંઘ કુંકર બધાનું પરિણામ નેગેટિવ છે તો અહીં ટુ એ અત્યંત વધારેના અર્થો છે અને આપણે જે ફોર્મેટ છે ટુની તેમાં ઇન્ફિનિટીથી રિઝલ્ટ બતાવ્યું છે મિત્રો જે ઇન્ફિનિટીથી ઇન્ફિનિટી આપેલું છે તે શું બતાવે છે પરિણામ રાઈટ તો ટુની પહેલા આપણે ફોર્મેટ જોઈશું બરાબર ક્લિયર કરી દો સબ્જેક્ટ પ્લસ ટુ બી ઓર ફિનિટ વર્બ પ્લસ ટુ અને ટુ પછી એક્ઝેક્ટલી ઓર એડવર્બ અને આફ્ટર ધેટ ઇન્ફિનિટી પ્લસ અધર બરાબર ક્લિયર કરો ટી ડબલ ઓ ટુ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇન યોર એક્ઝામ રાઈટ તો ટી ડબલ ઓ ટુ તેની ફોર્મેટ આપણે બરાબર યાદ રાખીશું મિત્રો પહેલા સબ્જેક્ટ પ્લસ ટુ બી એન ઇઝ આર વોઝ વેર રાઈટ ઓર ફિનિટ વર્બ વર્બ વન વર્બ ટુ ઓકે પ્લસ ટુ અને ટુ પછી એક્ઝેક્ટલી કે એડવર્બ આવી શકે છે અને એના પછી ઇન્ફિનિટી આવે છે તાળો મેળવો જોઈએ આપેલું જે એક્ઝામ્પલ છે તમને ક્લિયર વાત કરાશે સબ્જેક્ટ યુ ટુ બી ફોર્મ તરીકે આર મૂકેલું છે પ્લસ ટુ અને ટુ પછી એક્ઝેક્ટલી તરીકે ફેટ શબ્દનો પ્રયોગ કર્યો છે અને એના પછી ઇન્ફિનિટી ક્લિયર વન્સ અગેઇન રિમેમ્બર સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ ટુ ટુ પછી એક્ઝેક્ટલી કે એડવર્બ અને તેના પછી ઇન્ફિનિટી ક્લિયર હવે જે ફોર્મેટમાં જે ઇન્ફિનિટી વાપર્યું છે એ ઇન્ફિનિટી શું બતાવે છે નેગેટિવ રિઝલ્ટ નેગેટિવ રિઝલ્ટ બતાવે છે આ
એટલે આપણો પોઈન્ટ કયો છે ફંક્શન ઓફ એક્સપ્રેશન એમાં ખાસ કયું ફંક્શન જોઈએ છે રિઝલ્ટ કે ભાઈ મુખ્ય વિધાની જે ક્રિયા છે અથવા કોઈ પણ ક્રિયાનું પરિણામ શું છે એ અભિવ્યક્તિ નું કાર્ય છે રિઝલ્ટ એના માટે આપણે પહેલા ટૂંકી રચના જોઈ હવે આપણે કેવી રીતે રિઝલ્ટમાં જઈશું બરાબર છે આપેલા એક્ઝામ્પલની અંદર તમે જાણો છો કે ઇન્ફિનિટી રિઝલ્ટ બતાવે છે પણ કેવું રિઝલ્ટ બતાવે છે નેગેટિવ એના માટે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ સપોઝ આ ભરાઈ પર તો વસ્તુ મૂકેલી છે અને એ વસ્તુ તમારે નીચે ઉતારેલી છે શિક્ષક શ્રી રમેશ જેવો ઉભો કરે છે અને રમેશ જેવો ઉભો થાય છે એટલે આખો ક્લાસ ખડખડાટ હસે છે શા માટે હસે છે ભાઈ અને શિક્ષક શ્રી તરફ જુએ છે કેમ છોકરાઓ કહે છે કે સાહેબ તમે રમેશને કેમ ઉભો કરો છો તમે મયુરને ઉભો કરો રમેશને કેમ શિક્ષક કહે છે કે ભાઈ શા માટે રમેશને નહીં ત્યારે છોકરાઓ આનંદપૂર્વક ઉત્સાહથી જવાબ આપે છે સર રમેશ ઇઝ ટુ શોર્ટ છોકરાઓ શું કહે છે સમૂહમાં રમેશ ઇઝ ટુ શોર્ટ શું કરવા માટે ટુ રીચ ધ સાઈડ રમેશ એટલો બધો ઠીંગડો છે એટલો બધો ઠીંગડો છે અભરાઈએ પહોંચવા માટે અભરાઈએ પહોંચવા માટે ધેટ મીન્સ તે અભરાઈએ પહોંચી શકે નહીં ગુજરાતીમાં તમે આ તે વાક્ય બનાવી શકો અભરાઈએ પહોંચવા માટે રમેશ અતિશય ઠીંગડો છે તે અભરાઈએ પહોંચી શકે નહીં તો અભરાઈએ પહોંચવા માટે ધેટ મીન્સ તે અભરાઈએ પહોંચી શકે નહીં બરાબર બીજું એક એક્ઝામ્પલ આપણે આપી શકીએ કેતન ઇઝ ટુ ડલ એટલો બધો ઠોઠ એટલો બધો ઠોઠ ઠોઠની વ્યાખ્યા પણ નથી આપતો અતિશય નબળો છે કેતન ઇઝ ટુ ડલ ટુ પાસ એસ એસ સી કેતન એસએસસી ની પરીક્ષા પાસ કરવા માટે અતિશય નબળો છે એટલે કે તે એસએસસી ની પરીક્ષા પાસ કરી શકે નહીં પાસ થશે નહીં તો અહીં તમે જોઈ શકો મિત્રો કે જે ઇન્ફિનિટી વાક્ય છે ટુ પાસ ટુ રીચ અને ટુ રન આ ઇન્ફિનિટી એ મુખ્ય વિધાની જે ક્રિયા છે તેને શું બતાવે છે પરિણામ ફંક્શન તો ફંક્શન કયું છે તેનું રિઝલ્ટ પણ ટુની રચનામાં જે ઇન્ફિનિટી આવે છે એ રિઝલ્ટ કેવું રિઝલ્ટ બતાવે છે નેગેટિવ રિઝલ્ટ કેવું રિઝલ્ટ બતાવે છે નેગેટિવ રિઝલ્ટ તો હવે આ વાક્ય જે છે એને આપણે અલગ રચનામાં દર્શાવીશું તે તમે ખૂબ જ ધ્યાનપૂર્વક અને કાળજીપૂર્વક એનો અભ્યાસ કરી શકો છો આ વાત ક્લિયર થઈ ગઈ ટુના એક્ઝામ્પલ ટુની ફોર્મેટ ઇન્ફિનિટિવ નેગેટિવ રિઝલ્ટ બતાવે છે ક્લિયર ઓકે હવે આ જ એક્ઝામ્પલ સુધી જે બતાવીશ તમે જોઈ શકો છો પહેલું એક્ઝામ્પલ છે રામ ઇઝ યુ આર ટુ ફેટ ટુ રન હવે આપણે ટુને દૂર કરીશું રિમૂવ ટુ તમારે આપેલા એક્ઝામ્પલમાંથી ટુને દૂર કરવાનું છે તો ટુને જ્યારે તમારે દૂર કરવું છે અથવા ટુની જગ્યાએ યુઝ સો ડેશ 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 ડાય પેલા આપણે પર્પઝમાં જોયું હતું સો ડાય ઇન ઓર્ડર ડાય
સંયોજક થી જે ઉપવાક્ય બન્યું છે તેને આપણે કયું ઉપવાક્ય કહ્યું એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ એનું કાર્ય કયું છે પર્પસ હેતુ દર્શાવવો કે ભઈ મગર એબ્રોડ ગયો મગર વેન્ટ ટુ એબ્રોડ વાય ટુ અર્ન ટુ સ્ટડી ફર્ધર રાઈટ એમાં પણ ઇન્ફિનિટી હેતુ બતાવે છે અને એ ઇન્ફિનિટીની જગ્યાએ આપણે સો દેટ ઇન ઓર્ડર દેટ અને દેટ નો પ્રયોગ કરીને સ્વતંત્ર ઉપવાક્ય બનાવ્યું ક્લોઝ અને જેને કહીશું એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ એવી જ રીતે અહીં પણ તમે જોઈ શકો છો કે ટુની જે રચના છે એ ટુને તમારે દૂર કરવાનું છે એટ આઈ શુડ પ્લેસ ટુને તમારે દૂર કરવાનું છે અને ટુને દૂર કરવું તો એની જગ્યાએ સો ડેશ 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 અને ધેટ નો પ્રયોગ થાય છે તો હવે આપણે એક્ઝામ્પલ શીખીશું યુ આર ટુ ફેટ ટુ રન બરાબર ચાલો યુ આર ટુ ફેટ ટુ રન તો ટુની જગ્યાએ મિત્રો તમે શું મૂકી શકો છો આટલા સુધી ક્લિયર કરો એક્ઝામ્પલ તો શું બનશે યુ આર સો ફેટ યુ આર સો ફેટ તમે એટલા બધા જાડા છો એટલા બધા જાડા છો એનું પરિણામ શું આવે છે દોડવા માટે તો આ તો ઇન્ફિનિટી છે રેસ તો એ ઇન્ફિનિટી માંથી આપણે સ્વતંત્ર ઉપવાક્ય બનાવવાનું છે અને એ ઉપવાક્ય બનાવવા માટે કયા સંયોજકનો પ્રયોગ થાય છે માત્ર દેટ અહીં તમે જુઓ પર્પસ માં સો દેટ ઇન ઓર્ડર દેટ અને દેટ કન્જંક્શન નો પ્રયોગ થયો છે અહીં માત્ર દેટ કન્જંક્શન નો પ્રયોગ કરીશું અને પછી ઇન્ફિનિટી માંથી સ્વતંત્ર વાક્ય બનાવીશું Once again, you are so fat that you are so fat that હવે સ્વતંત્ર વાક્યમાં સબ્જેક્ટ વર્બ અધર વર્ડ્સ સબ્જેક્ટ તરીકે શું મૂકીશું that you અને પરિણામ શું છે નકાર દોડવા માટે તે દોડી શકે નહીં એ એબિલિટી બતાવી છે એટલે એબિલિટી દર્શાવવા માટે આપણે સહાયક ક્રિયાપદ તરીકે કેન નો પ્રયોગ કરીશું અને નકાર છે માટે કેન નોટ ઓકે એબિલિટી માટે આપણે શાનો પ્રયોગ કરીએ છીએ કેન સહાયક ક્રિયાપદ તરીકે અને નેગેટિવ રીઝન છે માટે આપણે કેન નોટ ઓર કાન ઓકે અને એના પછી વર્બ વન જે ઇન્ફિનિટિવ છે You cannot run 200 meters. Clear? Today की क्या करने? 100 की जो मित्रों, 100 बच्चे adjective आए हो, अरे बच्चे के infinitive से एक infinitive आपने स्वतंत्र उपवाक्य बना लिए, अरे स्वतंत्र जो उपवाक्य बना लिए थे, एक क्या सही की मदद से समझो से that थी, that बच्चे subject आपसे સહાયક ક્રિયાપદ પ્લસ વર્બ વન અધર્સ અને આ જે ડેટ વાળું ઉપવાક્ય બન્યું તે તેને આપણે કહીશું એડવર્બ ક્લોઝ ઓફ રિઝર્વ કેવું ક્લોઝ કહીશું ક્લોઝ એટલે ઉપવાક્ય કેવું ક્લોઝ કહીશું એડવર્બ ક્લોઝ ઓફ રિઝર્વ તો કયું ફંક્શન બતાવે છે ડેટ ક્લોઝ રિઝર્વ ફંક્શન ઓફ એક્સપ્રેશન તો ધેટ વાળું જે સ્વતંત્ર ઉપવાક્ય છે તે ભાષાનું કયું ફંક્શન બતાવે છે ફંક્શન ઓફ રિઝર્વ ફંક્શન ઓફ પર્પસ રાઈટ ફરી એકવાર એક્ઝામ્પલ ક્લિયર કરો યુ આર સો ફેટ તમે એટલા બધા જાડા છો ભાઈ પરિણામ શું આવ્યું પરિણામ શું આવશે ધેટ યુ કેન નોટ રન 200 ઓકે એ પ્રમાણે તમે આ વાક્ય પણ બનાવી શકો ટુની જગ્યાએ શું મૂકી દો મિત્રો ટુની જગ્યાએ શું નો પ્રયોગ કરો
શું થશે બોલો જોઈએ રમેશ ઈ શો શોર્ટ રમેશ ઈ શો શોર્ટ અને પછી ધેટ સંયોજકથી સતત રૂપક બનાવો ધેટ કર્તા તરીકે શું લઈશું હી નકાર માટે કેન નોટ ધેટ હી કેન નોટ રીચ ધ સન અને બીજું એક્ઝામ્પલ કેતન ઇઝ સો ડલ ધેટ હી કેન નોટ પાસ હી વિલ નોટ પાસ એસએસસી તે એસએસસી પાસ કરશે નહીં કરી શકે નહીં શકવા શબ્દ આવે તો કેન નોટ નો પ્રયોગ કરો કરશે નહીં તો વિલ નોટ શેલ નોટ આ પ્રકારે તમે સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરી શકો ફરી એકવાર ત્રણે ત્રણે એક્ઝામ્પલ ને ભૂલી જાઓ છો યાદ કરો You are so fat that you cannot run 200 meters. Ramesh is so short that he cannot reach the sun. And Ketan is so dull that he cannot pass, he will not pass as fast. Note these examples carefully. ફરી એકવાર આ જે ધેટ વાળો પ્રયોગ છે એ શું બતાવે છે રિઝલ્ટ રિઝલ્ટ ફંક્શન ઓફ લેંગ્વેજ આ પ્રકારનું વાક્ય પરીક્ષામાં તમને આપ્યું હોય અને તમને પૂછવામાં આવ્યું હોય આઈડેન્ટિફાય ફંક્શન ઓફ એક્સપ્રેશન તો આ પ્રકારનું જે ધેટ વાળો પ્રયોગ છે તેનું ફંક્શન કેવું છે રિઝલ્ટ કેવું છે રિઝલ્ટ સો દેટ ઇન ઓર્ડર દેટ અને દેટથી જે વાક્ય શરૂ થાય છે તેનું ફંક્શન કયું છે પર્પસ રાઈટ હવે આપણે આગળ ફંક્શનમાં વધીશું અને એમાં જોઈશું ફંક્શન ઓફ લેંગ્વેજ એમાં મેનર Function of manner. Example. Function of expression in manner and supposition. ટ્રેક્સ
क्योंकि केतन व्यापार करे छे, केतन व्यापार करे छे, केतन ट्रेड्स, केतन व्यापार करे छे। अपने प्रश्न छे हाउ सर इन व्हाट वे क्वेश्चन वाज केतन ट्रेड्स केतन डील्स केतन ट्रेड्स क्योंकि केतन व्यापार करे छे। आपनो प्रश्न छे सर हाउ केवी रीते इन व्हाट वे અને તેનો જે જવાબ મળે છે તે જુઓ લાઈક હિઝ ફાધર લાઈક હિઝ ફાધર વન્સ અગેન એક્ઝામ્પલ ને બરાબર સમજવાની કોશિશ કરો આપણે લેંગ્વેજ નું એક્સપ્રેશન નું કયું ફંક્શન શીખી રહ્યા છે ફંક્શન મેનર એના માટે તમારે સામાન્ય એક્ઝામ્પલ મૂક્યું છે કેતન ટ્રેડ્સ એટલે ટ્રેડિંગ કંપની તમે માર્કેટમાં જોતા હશો ટ્રેડિંગ કંપની કેતન ટ્રેડ્સ કેતન ડેઝ કેતન વેપાર કરે છે આપણો પ્રશ્ન છે હાઉ કેવી રીતે ઇન વોટ વે અને જ્યારે તમે હાઉ થી પ્રશ્ન કરો છો સર હાઉ ડઝ કેતન How does Ketan train? Ketan kevi rite vyapar kare chhe? Ane tena javab ma pochu tamari same like his father. E like no problem chhe. Ane like pachi naam ke sarvanam aave chhe. Barabar dhyan rakhjo. Like pachi naam ke sarvanam. केतन ट्रेड्स हाउ लाइक हिज फादर तेना पितानी जे हाउ गुजरात ते सजू तेना पितानी जे लाइक जी नाम के सरल अबे आ लाइक शू बता रहे छे ई मैनर वर्ड छे मैनर बता रहे छे पण आपणे ने स्वतंत्र वाक्य बनावो छे तो लाइक की जगह आपणे कंजंक्शन જે મહી તમે જોયું સોદાય રિઝલ્ટમાં ડાય એવી રીતે આપણે મેનર જોવું ફંક્શન ઓફ એક્સપ્રેશન તો મેનર જે છે એ મેનર તરીકે આપણે લાઈક ની જગ્યાએ એસ નો પ્રયોગ કરીશું અને એ પછી સબ્જેક્ટ પ્લસ વર્બ આ રચના બનશે જે પ્રમાણે આપણે અગાઉ જોયું કે ઇન્ફિનિટિવમાંથી સ્વતંત્ર ઉપવાક્ય બનાવ્યું રાઈટ જે ધેટ કન્જંક્શન થી શરૂ થાય અને ધેટ પછી સબ્જેક્ટ વર્બ પ્રેફરન્સ એ રીતે અહીં પણ તમે જોઈ શકો લાઈક જે શબ્દ છે એ લાઈક ની જગ્યાએ તમે કયા શબ્દનો પ્રયોગ કરશો કનેક્ટિવ વર્ડ એસ અને એસ જે સબ્જેક્ટ અને વર્બ એ તો લાઈક જે માત્ર નામ જ આપેલું છે ક્રિયાપદ આપેલું નથી આપણે સમજીને ક્રિયાપદ મૂકવાનું છે केतन ट्रेड्स क्योंकि केतन व्यापार करे हाउ केवी रीते लाइक हिज फादर तेना पिताजी जे ते उ है कि जे रीते तेना पिताजी व्यापार करता है राइट आपको वाक्य जो तुम्हारे बनाऊ हो इन गुजराती लैंग्वेज तेना पिताजी जे तो शू तसे जे रीते तेना पिताजी व्यापार करता हता सपोज ही वाज डेड કેતનના પિતાજી હયાત નથી તો તેના પિતાજી જે પ્રમાણે વેપાર કરતા હતા તે જ પ્રમાણેનો વેપાર કેતન કરે છે કેતન ટ્રેડ્સ લાઈક હિઝ ફાધર તો અહીં લાઈક ની જગ્યાએ આપણે એસનો પ્રયોગ કરીશું એઝ હિઝ ફાધર અહીં જે નામ છે જે આપણે કરતા તરીકે કરીશું રાઈટ હિઝ ફાધર જે નામ આપેલું છે એ કરતા તરીકે કરીશું As his father did. ભૂતકાળ લેવો હોય તો did મૂકો અને વર્તમાનમાં લેવો હોય તો as his father does. સ્વતંત્ર ઉપવાક્ય બની ગયું. કન્જંક્શન as પછી સબ્જેક્ટ અને વર્બ. ક્લિયર? અને આ પ્રકારની જો રચના તમને પરીક્ષામાં પૂછાય
તમને પરીક્ષામાં પૂછાય તો એસ વાળી જે રચના છે એને આપણે કહીશું મેનર એડવર્બ ક્લોઝ ઓફ મેનર રીત વાત બતાવતું ક્રિયા વિશેષણ ઉપવાક્ય રીત વાત બતાવતું ક્રિયા વિશેષણ ઉપવાક્ય જે ફંક્શનમાં આપણે સમજાવીશું મેનર તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો એસ વાળું જે વાક્ય છે એસ વાળું જે ઉપવાક્ય છે તેને આપણે એડવર્બ ક્લોઝ ઓફ મેનર અથવા એનું ફંક્શન કયું છે મેનર આ રીતે તમે આઈડેન્ટિફાઈ કરી અને લખી શકો રાઈટ ફરી એકવાર ફંક્શન ઓફ એક્સપ્રેશન ઓફ મેનર અહીં મેનર બતાવવા માટે સારો પ્રયોગ થયો છે લાઈન તમારે જ્યારે સ્વતંત્ર ઉપવાક્ય બનાવવું છે લાઈન વાળી રચના હોય તો પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો અને એસ વાળું સ્વતંત્ર ઉપવાક્ય હોય તો પણ એનું એક જ ફંક્શન છે બરાબર યાદ રાખજો લાઈન ની જગ્યાએ આપણે એસ નો પ્રયોગ કર્યો સંયોજક તરીકે પછી કર્તા તરીકે સાધક અને ક્રિયાપદ તરીકે ભૂતકાળમાં હોય તો ડીડ મૂકો વર્તમાનમાં હોય તો ડઝ ઓકે મેનર અને હવે આપણે સપોઝિશનની વાત કરીએ છીએ સપોઝિશન માની લો કે એક એક્ઝામ્પલ તમારી સામે હું મૂકું છું સીતા સિંગ્સ અને એવું થોડું ફેર સીતા સિંગ્સ કે ભાઈ સીતા ગાય છે ફરી એકવાર આપણે પ્રશ્ન કરીશું હાઉ કેવી રીતે ઇન વોટ વે સીતા સિંગ્સ કે ભાઈ સીતા ગાય છે કેવી રીતે હાઉ પ્રોફેસર લાઈ લતા લતાની જે સીતા સિંગ્સ સીતા ગાય છે હાઉ ઇન વોટ વે તો તેનો જવાબ છે લાઈ લતા લતાની જે ખરેખર સીતા સીતા છે સી ઇઝ નોટ લતા સમજો બરાબર આ એક્ઝામ્પલ થોડું જુદું છે તમારે સમજવાનું છે સીતા સિંગ્સ લાઈ લતા લતાની જે લતા મંગેશકરની જે પણ હકીકત શું છે રિયલ રિયલ મીન એ છે કે સીતા ઇઝ નોટ લતા સીતા ઇઝ સીતા એ સ્ટુડન્ટ ઓફ બાયર સાયન્સ સી ઇઝ નોટ લતા મંગેશકર બટ સી પ્રિટેન્ડ્સ તેની ટોન કરે સી પ્રિટેન્ડ્સ ટુ બી લતા લતા બનવા હકીકતમાં તેની લતા નથી સી પ્રિટેન્ડ્સ ટુ બી લતા સી પ્રિટેન્ડ્સ ટુ બી ઉષા સી ઇઝ નોટ ઉષા સી ઇઝ નોટ લતા બટ સી પ્રિટેન્ડ્સ ટુ બી લતા લતાની જેમ લતા બનવાનો હમ કરે છે અને એના માટે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે મેનર નહીં સપોઝિશનનો પ્રયોગ થાય છે ફંક્શનમાં સપોઝિશન શબ્દ આવે છે સીતા સિંગ્સ લાઈક હતા તો અહીં જ્યારે આપણે સ્વતંત્ર ઉપવાક્ય બનાવવું છે તો લાઈક ની જગ્યાએ જે મેનરમાં આપણે એસ સંયોજક મૂકતા અને અહીં મિશ્ર સંયોજક વાપરીશું એસ ઈ આ બંનેનું મિશ્રણ જાણે કે હકીકતમાં તેણીની લતા નથી પણ જાણે કે લતા ન હોય આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે જાણે કે અંગ્રેજ ન હોય એ રીતે અંગ્રેજી બોલે છે હકીકતમાં તે અંગ્રેજ નથી તો અહીં લાઈક ની જગ્યાએ તમે મિશ્ર સંયોજકનો પ્રયોગ કરી શકો અને મિશ્ર સંયોજક તરીકે આપણે એસ નો પ્રયોગ કરીશું એના પછી સબ્જેક્ટ અને પછી વર્બ આવી રીતના અવશ્ય પૂછાય સપોઝિશન બરાબર ધ્યાન રાખો સીતા સિંગ્સ લાઈ લતા લતાની જેમ જાણે કે લતા ન હોય તો લાઈક ની જગ્યાએ આપણે મિશ્ર સંયોજક મૂક્યું એસ ઈ પછી કરતા તરીકે મૂકો સીતા છે તો સી અને અહીં કરતા ગમે તે આપેલો હોય તેના પછી ભૂતકાળનું વેર ક્રિયાપદ મૂકવું કોઈ પણ કરતા હોય ફર્સ્ટ પર્સન હોય સેકન્ડ પર્સન હોય થર્ડ પર્સન હોય પણ તેની સાથે ભૂતકાળનું કયું ક્રિયાપદ મૂકવાનું છે મિત્રો વેર
क्लियर तो हमें बाकी क्यों बन से सीता सिंग्स एज ए सी वेर लता जाने के एनी नी लता न हो तेवी रीते सीता गाए सीता सिंग्स एज ए सी वेर लता तो एज की फाड़ी जो रचना छे ते फंक्शन में आपने सपोजिशन दर्शाविशु आइडेंटिफाई फंक्शन ऑफ एक्सप्रेशन पर्पस आपी होय रिजल्ट आपी होय मैनर आपी होय सपोजिशन आपी होय राइट कंट्रास्ट आपी होय रीजन आपी होय कंपैरिजन आपी होय तो तमे आ रीते आइडेंटिफाई करी शको ए બીજો एग्जांपल તમારે સામે મૂકીશ ધ્યાનથી એને સમજો અને સમજવાની કોશિશ કરજો The teacher speaks English. The teacher speaks English. કે ભઈ શિક્ષક અંગ્રેજી બોલે છે. આપણે પ્રશ્ન સારા રીતે કરીશું મિત્રો. આવો. હાઉ. કેવી રીતે? In what way? In what way does the teacher speak English? તો હવે હાઉ નો જવાબ છે Like English man, like English man. Sudhir behaves. Sudhir behaves. Sudhir vartan kare chhe. Sudhir behaves. सुधीर वर्तन करे चले व्यवहार करे हाउ लाइक द प्रिंसिपल लाइक अ प्रिंसिपल प्रिंसिपल नी जे तो पहले एग्जांपल आपने पढ़ी समझीशु द टीचर स्पीक्स इंग्लिश हाउ लाइक इंग्लिश मैन अंग्रेजी नी जे अंग्रेजी के हकीकत ये है द टीचर इज नॉट इंग्लिश मैन द टीचर इज नॉट इंग्लिश मैन ही इज जेन्यून गुजराती ही इज गुजराती ही इज नॉट इंग्लिश मैन बट हियर In his speaking English, he pretends to be English man. He pretends to be English man. जाने के अंग्रेज न हो, as he like means as he अने करता तरीके से तुम किसे को she or he अने भूतकाल में कई क्रिया में तुम किसे were as he were English પછી સબ્જેક્ટ તરીકે મૂકીશું જે મુખ્ય વિચાર
ઉકાળનું વેર કેવલ ડીશ અને પછી વધારાનું જે નામ આપેલું છે કે તમે જોડી શકો છો સુધીર બિહેવ્સ એઝ ઈ હી વેર પ્રિન્સિપલ જાણે કે તે આચાર્ય ન હોય જાણે કે સંસ્થાનો વડો ન હોય તેવી રીતે સુધીર વર્તન કરે છે સુધીર ઓકે તો અહીં આપણે તમારી સામે બે ફંક્શન મૂક્યા રિમેમ્બર ફ્રેન્ડ્સ એક ફંક્શન તરીકે આપણે મેનર જે કયા સબ્જેક્ટથી આપણે બનાવીએ છીએ એસ અને સપોઝિશનમાં એસ ઈ મિશ્ર સંયોજક તરીકે ઉપયોગ થાય છે એસ એ પ્રિરચનામાં કરતા ગમે તે હોય ઉત્કાળનું કયું ક્રિયાપદ મૂકવામાં આવે છે વે અને પછી નામ કે સર્વનામ ઓકે તો બે ફંક્શન તમારે સામે મૂક્યા અગાઉ આપણે ફંક્શન કયું જોયું પર્પસ ફંક્શન ઓફ એક્સપ્રેશન નો પર્પસ જે સો ધેટ ઇન ઓર્ડર ધેટ અને ધેટ થી દર્શાવ્યું છે રાઈટ પછી ફંક્શન ઓફ રિઝલ્ટ જે માત્ર ધેટ સંયોજક થી બતાવ્યું છે ફંક્શન ઓફ રિઝલ્ટ પછી ફંક્શન ઓફ મેનર ઇન્ટ્રોડ્યુસ વી એસ ઓકે અને ફંક્શન ઓફ સપોઝિશન ઇટ ઇઝ ઇન્ટ્રોડ્યુસ બાય યુઝિંગ એસ ઇફ બાય યુઝિંગ એસ ઇફ એટલે રચના પર તમે લખી શકો યાદ રાખી શકો નોટ પર લખી શકો એસ ઇફ પછી સબ્જેક્ટ પછી વેર અહીં એસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ મેનર મેનર મો એસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ સપોઝિશન મો એસ ઈ પ્લસ સબ્જેક્ટ પ્લસ વેર અને મેનર મો સબ્જેક્ટ એસ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ ઓકે તો ચારે ચાર ફંક્શન તમારે યાદ રાખવા પડશે અને નેક્સ્ટ ફંક્શન્સ ઇન લેસ્ટ લેક્ચર Complete this step.